હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ, આયનીય ત્રિજ્યા. જેમાં આયનીય ત્રિજ્યામાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને. જો કોઈ પણ પરમાણુનો ધનાયન લખવું હોય તો એમાં એક ઇલેક્ટ્રોન ઓછો હશે. દાખલા તરીકે સોડિયમ લખશું તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એને પ્લસ બને તો એમાં એક ઇલેક્ટ્રોન ઘટશે. અને ઋણાયન ક્યારે બને તો એક ઇલેક્ટ્રોન મેળવીને. ફ્લોરિન છે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. જો એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો એફ માઇનસ બની જાય. એટલે કે જો એફ માં પર ઇલેક્ટ્રોન 9 હોય તો એફ માઇનસ માં કેટલા થશે? 10. હવે આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા એ આયનીય સ્ફટિકમાં રહેલ ધનાયન અથવા ઋણાયનની વચ્ચે જે અંતર છે એનું માપન કરે છે. ધનાયન લે તો કે જનક પરમાણુ કરતા નાનો હોય. જનક પરમાણુ દાખલા તરીકે એમ છે, જનક પરમાણુ છે તો એમાંથી બનતો ધનાયન છે એ એના કરતા નાનો હશે, કારણ કે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે. ધન વીજભાર વધે તેમ ત્રિજ્યા ઘટે. એમ 3 પ્લસ નાનો છે, એમ 2 પ્લસ, એમ પ્લસ અને એમ. દાખલા તરીકે સોડિયમ પરમાણુ એટલે મુખ્ય જેમાંથી પરમાણુ ધનાયન બનવાનો છે જનક પરમાણુ કહેવાય. એમાંથી બનેલો ધનાયન કોણ? તો એને પ્લસ કહેવાય. એમાં સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ 11 થશે. હવે સોડિયમ છે એટલે એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે પ્રોટોનની સંખ્યા બદલાશે નહીં. ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો સોડિયમમાં 11 જ રહેશે, પણ એને પ્લસ બન્યું છે તેમાં ઘટશે. હમણાં જ આપણે કીધું કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે છે, એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એને પ્લસ બનશે. એટલે 11 માંથી એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો એટલે થઈ ગયા 10. પ્રાયોગિક રીતે અમને આયનીય ત્રિજ્યા માપવામાં આવે તો સોડિયમની 186 પીએમ મળે છે અને એને પ્લસની 96 પીએમ મળે છે. એવી જ રીતે ઋણાયન, જેમ ઋણ વીજભાર વધે તેમ ઋણાયનની ત્રિજ્યા પણ વધે છે. ઊંધું આગળ આપણે જોયું ને કે ધનાયનમાં ધન વીજભાર વધે તેમ આયનની ત્રિજ્યા ઘટે છે. અહીંયા શું થશે? ઋણ વીજભાર વધે તેમ ઋણાયનની ત્રિજ્યા પણ વધશે, કારણ કે તેમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ઋણાયનનું કદ તેના જનક પરમાણુ કરતા હંમેશા વધુ હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન વધે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. આવું જ એક ઉદાહરણ જોઈએ. ફ્લોરિન જનક પરમાણુ એટલે જેમાંથી ઋણાયન બનવાનો છે મુખ્ય પરમાણુ. જનક પરમાણુ ફ્લોરિન માંથી ઋણાયન બને છે એફ માઇનસ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? જો આપણે 1-20 તત્વના નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક યાદ જ રાખવા પડશે. તમને આગળ પણ લખવા આપેલું છે. ફરીથી આજે તમારે 1-9 તત્વના પરમાણુ ક્રમાંક, નામ અને સંજ્ઞા લખવાના રહેશે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, એટલે પ્રોટોનની સંખ્યા 9 જ રહેશે.